गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जुओ ધોરણ 4 માં આપણે પ્રકરણ 12 જોઈ રહ્યા હતા, કેટલું ભારે અને કેટલું હતું. મેં તમને કીધું તમે કયું ચેપ્ટર છાપો, ગ્રામ અને કિલોગ્રામ. તો પ્રકરણ 12 જે આપણે પાઠ્યપુસ્તકમાં સમજ્યા બરાબર છે, તો મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી, તમારે ખાસ યાદ રાખવાનું છે તે કે ગ્રામના કેટલા સોરી વજનના કેટલા એકમો છે, તો 2 ગ્રામ અને કિલોગ્રામ. ગ્રામ છે કેવો એકમ છે, નાનો એકમ છે, જ્યારે કિલોગ્રામ એ કેવો એકમ છે, મોટો એકમ છે. કિલોગ્રામ ને આપણે ટૂંકમાં શું કહે છે, કિગ્રા પણ કહીએ છે. ત્યારબાદ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ, કેટલા થશે, 1000 ગ્રામ. તો આજે આપણે આગળ સ્વાધ્યાય પરીક્ષાની પ્રશ્ન જોવાના છે. તો એનો પ્રથમ પ્રશ્ન છે આપણો કે ગ્રામ નું કિલોગ્રામ અને ગ્રામ માં રૂપાંતર કરો, એટલે કે અહીં આપણને ગ્રામ આપેલા હશે, એ ગ્રામ ને આપણે કિલોગ્રામ અને ગ્રામ એમ બંનેમાં ફેરવવાના રહેશે, એટલે કે ગ્રામ નું કિલોગ્રામ અને ગ્રામ માં રૂપાંતર કરો. તો એમાં નંબર 1 જુઓ, નંબર 1 છે 2420 ગ્રામ. શું કહે છે, 2420 ગ્રામ. આપણને બધાને ખબર કે ગ્રામ કિલોગ્રામ એટલે શું આવે છે, આપણે 1000 આવે છે, તો અહીં કેટલા કીધા છે, 2420. તો આપણને ખબર પડે આ 2000 એ શું થશે, કિલોગ્રામ છે. પણ ડાયરેક્ટ આપણે જવાબ ઘણા એવું કરશે કે ભાઈ 2420 ગ્રામ, ડાયરેક્ટ જવાબ લખવાનો નથી. શું કરીશું આપણે, એની ગણતરી બતાવવાની છે. તો 2420 ગ્રામ છે બરાબર છે, તો એને આપણે પહેલા શું ફેરવીશું, કિલોગ્રામમાં ફેરવવાનું છે. તો પહેલા કેટલા ગ્રામ અલગ પડશે, 2000 ગ્રામ. તો 2000 ગ્રામ વત્તા કેટલા આવશે, 420 ગ્રામ થઈ ગયા. તો 2000 ગ્રામ આપણે અલગ કર્યા છે, 2000 કઈ રીતે આવ્યા, 2×1000 ગ્રામ છે, એના ફેરવવાના તેમાં છે આપણે કિગ્રામ, વત્તા 420 ગ્રામ. તો 2000 ના કેટલા કિગ્રામ છે, 2 કિગ્રામ. તો 2 કિગ્રામ વત્તા 420 ગ્રામ, અહીં આપણે સરવાળો કરવાનો નથી, પરંતુ આપણે કિલોગ્રામ અને ગ્રામ માં ફેરવવાનું છે. તો આ પ્લસ ની નિશાન છે શું થશે, નીકળી જશે. તો આગળ લખીશું જવાબમાં કે 2 કિગ્રામ 420 ગ્રામ. સમજ પડી ગઈ, ફરી વાર જુઓ કે 2420 ગ્રામ આપણને કહ્યું છે, તેમાંથી આપણે પહેલા 2000 ગ્રામ ને અલગ કર્યા, ત્યારબાદ 420 ગ્રામ ને અલગ કર્યા. તો 2000 ગ્રામ વત્તા 420 ગ્રામ બન્યું. તો 2000 ગ્રામ કઈ રીતે આવ્યા, તો 2 કિગ્રા છે કેટલા વડે ગુણ્યા છે આપણે, 1000 વડે. તો 2×1000 કાપતા અંશ પ્રમે શું કરે, કિગ્રા, કેમ કે આપણે ત્યાં ફેરવીશું કિગ્રામાં, વત્તા 420 ગ્રામ. તો બરાબર અંશ થઈ જશે, 2 કિગ્રા બની જશે. તો 2 કિગ્રા વત્તા 420 ગ્રામ, અહીં આપણે સરવાળો કરવાનો નથી, એટલે શું કરશું, પ્લસ ની નિશાનીને કાઢી નાખવાની છે. તો જવાબમાં શું આવશે, 2 કિગ્રા 420 ગ્રામ. ત્યારબાદ જુઓ નંબર 2, નંબર 2 છે 5040 ગ્રામ. ચલો બધા સમજ પડી ગઈ છે કે શું કરવાનું છે. તો આપણે ગ્રામ ને પહેલા અલગ કરીશું, તો 5040 ગ્રામ છે, તો બરાબર કેટલા ગ્રામ અલગ કરશે પહેલા, તો 5000 ગ્રામ વત્તા, જો વત્તા તમે 040 ગ્રામ એવું લખી શકશો નહીં, કે ગ્રામ કેટલા છે, ફક્ત ફક્ત 40. તો આપણે ફક્ત 40 લખવાનું, આગળ ઝીરો લખવાનો નથી, વત્તા 40 ગ્રામ. શું બન્યું, 5000 ગ્રામ વત્તા 40 ગ્રામ. તો 5000 આપણે કિગ્રામ ફેરવીશું, તો કાઉન્સમાં લખીશું 5×1000 અને કિગ્રામ વત્તા 40 ગ્રામ. તો તમારે 5×1000 5000 થાય છે, તો તેને તમારે કિગ્રામમાં ફેરવવાનું છે. તો કેટલા કિગ્રા થશે, 5 કિગ્રા. તો 5 કિગ્રા વત્તા 40 ગ્રામ બરાબર જવાબમાં આવશે, 5 કિગ્રા 40 ગ્રામ. સમજ પડી ગઈ. ત્યારબાદ જુઓ નંબર 3, 8047 ગ્રામ. આપણે નંબર 2 જોયો ત્યાં જેવું જ સેમ છે, 8000 અલગ થશે ગ્રામમાં, 47 ગ્રામ પણ કેવું થશે, અલગ થશે. અહીં આપણે ઝીરો નો સમાવેશ કરવાનો નથી. તો બરાબર પહેલા કેટલા ગ્રામ અલગ કરીશું, 8000 ગ્રામ. તો 8000 ગ્રામ વત્તા કેટલા આવશે, 47 ગ્રામ. ચલો 8000 ગ્રામ છે આપણે કિગ્રામાં ફેરવવાના છે, તો શું કરીશું, પહેલા આપણે કાઉન્સમાં. તો બરાબર
हजार शू लखवानु छे ग्राम वत्ता सुडतालीस ग्राम। त्यार बाद जो आठ हजार ग्राम में केटला किग्रा बनशे तो आठ किग्रा तो आठ किग्रा वत्ता सुडतालीस ग्राम बराबर जवाब शू बनशे आपनो आठ किग्रा सुडतालीस ग्राम। त्यार बाद जो नंबर चार लखीशु के नौ हजार ग्राम वत्ता कितना थशे सात सौ ने त्रण ग्राम वत्ता सात सौ त्रण ग्राम। चलो नौ हजार ने ग्राम फेरवाना छे कांशमां नौ गुणिया एक हजार शू लखीशु अहीं किग्रा वत्ता सात सौ त्रण ग्राम बराबर नौ हजार ने कितना किग्रा थशे नौ किग्रा तो नौ किग्रा वत्ता सात सौ त्रण ग्राम तो जवाब आवशे के नौ किग्रा सात सौ त्रण ग्राम। तो पड़ी गया आपणे शुं करी रह्या छे आपणने ग्राम आपेला छे जेने आपणे किलोग्राम अने ग्राम मां रूपांतर करी तो सब ત્રણસો
શું છે જવાબ ત્યાર બાદ જુઓ નંબર 2 નંબર 2 માં જુઓ 7 કિગ્રા 8 ગ્રામ 7 કિગ્રા 8 ગ્રામ જો આમાં ખાસ ધ્યાન આપવાનું છે એવું કહે છે કે 7 કિગ્રા 8 ગ્રામ તો આપણે પહેલા તો ખબર કે 7 ને આપણે કેટલા વડે ગુણીએ છીએ 1000 વડે ગુણીશું તો બરાબર 7 ગુણ્યા 1000 ગ્રામ અને વત્તા કેટલા કરીશું 8 ગ્રામ તો તમે 7 ને 1000 વડે ગુણો છો તો કેટલા થાય છે 7000 ગ્રામ વત્તા 8 ગ્રામ હવે જો આનો સરવાળો કરવાનો છે તો ઘણા લોકો આવું કરશે આવું 7800 આવું થશે નહીં આપણને કીધું છે કે 7000 ગ્રામ વત્તા 8 ગ્રામ તો આ કેટલે આવશે છેલ્લે આવે એટલે કે 7000 તમારે 8 લખાવો તો 7 પછી 2 0 અને છેલ્લા એકમના સ્થાને શું મૂકીશું આપણે 8 મૂકવાનો છે એટલે 7008 ગ્રામ સમજ પડી ગઈ ત્યારબાદ જો નંબર 3 નંબર 3 માં છે 6 કિગ્રા 640 ગ્રામ 6 કિગ્રા 640 ગ્રામ ચલો પહેલા આપણે 6 કિગ્રા છે ને ક્યાં ફેરવવાના છે ગ્રામમાં ફેરવવાના છે તો બરાબર 6 ને કેટલા વડે ગુણીશું 1000 વડે તો 6 ગુણ્યા 1000 ગ્રામ વત્તા 640 ગ્રામ ચલો 6 ને 1000 વડે ગુણો છો જવાબમાં શું આવે છે 6000 ગ્રામ વત્તા 640 ગ્રામ ચલો સરવાળો કરો તો 6640 ગ્રામ સમજ પડી ગઈ ત્યારબાદ જુઓ નંબર 4 નંબર 4 માં કે છે 8 કિગ્રા 875 ગ્રામ 8 કિગ્રા 875 ગ્રામ તો અહીં પણ આપણે સમજ પડે શું કરીશું પહેલા 8 કિગ્રા છે તેને કેટલા વડે ગુણવાના છે 1000 વડે તો લખીશું કે બરાબર 8 ગુણ્યા 1000 ગ્રામ વત્તા કેટલા આવશે 875 ગ્રામ વત્તા 875 ગ્રામ તમે 8 ને 1000 વડે ગુણો છો તો કેટલા ગ્રામ બનશે 8000 ગ્રામ શું બનશે 8000 ગ્રામ વત્તા 875 ગ્રામ તો બરાબર તમારે 8000 ગ્રામ વત્તા 875 ગ્રામ શું કરવાનું સરવાળો કરવાનો છે જવાબમાં આવશે 8875 ગ્રામ સમજ પડી ગઈ અહીંયા આપણે બે પ્રશ્નો જોયા પહેલા તો ગ્રામ નું કિલોગ્રામ અને ગ્રામ માં રૂપાંતર કર્યું જો ગણતરી બંને માં સેમ છે પણ ફરક એટલો છે કે ત્યાં આપણે કિગ્રા માં ટ્રાન્સફર કર્યું હતું અહીંયા આપણે કિગ્રા અને ગ્રામ નું ફક્ત ને ફક્ત ક્યાં રૂપાંતર કરેલું છે ગ્રામ માં રૂપાંતર કરેલું છે ચલો આટલી સમજ પડી ગઈ જુઓ આગળનો પ્રશ્ન કે નીચે આપેલી વસ્તુઓમાં સૌથી ભારે ઉપર ગોળ અને સૌથી હલકી ઉપર ચોરસ કરો આપણે આવો પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં જોયો હતો તો પહેલામાં છે પેન્સિલ પુસ્તક અને સ્કૂલ બેગ તો સૌથી હલકું કોણ છે પેન્સિલ તો ત્યાં પર શું કરીશું આપણે ચોરસ કરીશું ત્યારબાદ સૌથી ભારે કોણ આવે છે સ્કૂલ બેગ ત્યાં પર શું કરીશું આપણે રાઉન્ડ કરીશું ત્યારબાદ નંબર 2 છે કે પાણીની બોટલ ટેબલ અને પલંગ તો સૌથી હલકું પેલા કોણ ટેબલ કે પાણીની બોટલ તો પાણીની બોટલ આવશે તેના પર શું કરીશું આપણે ચોરસ કરવાનું છે ત્યારબાદ ટેબલથી ભારે કોણ છે પલંગ તો પલંગ પર શું કરીશું આપણે ગોળ કરીશું ત્યારબાદ નંબર 3 જુઓ લેપટોપ નોટબુક અને માપપટ્ટી તો સૌથી હલકું કોણ આવે આમાં તો માપપટ્ટી આવશે તેના પર શું કરવાનું છે ચોરસ નોટબુક થોડીક ભારે પણ એના કરતાં વધારે વજનવાળું કોણ આવશે લેપટોપ તેના પર શું કરવાનું છે આપણે રાઉન્ડ કરીશું ત્યારબાદ નંબર 4 જુઓ ટ્રક કાર અને વિમાન તો સૌથી હલકું કોણ આવે તેમાંથી કાર નાની હોય તો કાર હલકી આવશે એના કરતાં ટ્રક કેવો થોડો ભારે પણ વિમાન કેવો સૌથી વધારે વજનવાળું વિમાન પર આપણે શું કરીશું ગોળ કરીશું ત્યારબાદ નંબર 5 એવું કહે છે કે કંપાસ પેટી રબર અને કાગળ તો સૌથી હલકું કાગળ હોય તો કાગળ પર ચોરસ કરીશું થોડું વધારે ભારે કોણ રબર અને એનાથી વધારે કોણ આવશે કંપાસ પેટી એના પર શું કરીશું આપણે ગોળ કરીશું ત્યારબાદ નંબર 6 કહે છે મોબાઈલ ફોન હેલ્મેટ અને ચશ્મા તો સૌથી હલકું કોણ આવે ચશ્મા તો તેના પર આપણે ચોરસ કરવાનું છે એના કરતાં થોડું ભારે આવશે મોબાઈલ ફોન અને સૌથી ભારે કોણ આવશે હેલ્મેટ તો હેલ્મેટ પર આપણે શું કરીશું ગોળ કરીશું
ત્યારબાદ નંબર 7 જુઓ કાતર ગરગંટી અને કુકર તો સૌથી હલકો કાતર આવે તો કાતર પર ચોરસ કરીશું કુકર થોડા કરતા વધારે ભારે અને ગરગંટી સૌથી ભારે એટલે ગરગંટી પર શું કરવાનું છે આપણે ગોળ કરીશું ત્યારબાદ જુઓ સફરજન તરબૂચ અને નાળિયેર તો સૌથી નાની વસ્તુ કોણ હશે સફર એટલે કે હલકી હશે સફરજન પર ચોરસ કરીશું ત્યારબાદ નાળિયેર થોડુંક વજનવાળું આવશે અને છેલ્લે તરબૂચ આવશે કેવું છે સૌથી વધારે વજનવાળું એટલે એના પર આપણે ગોળ કરવાનું છે ત્યારબાદ નંબર 9 માં કહે છે તકિયો સોફા અને ટ્યુબલાઇટ તો સૌથી હલકો કોણ છે ટ્યુબલાઇટ તો એના પર આપણે ચોરસ કરીશું એના કરતા થોડું વજનમાં શું આવશે ભારે તો તકિયો ત્યારબાદ જુઓ તકિયા કરતા ભારે કોણ આવશે સોફા તો સોફા પર શું કરીશું આપણે ગોળ કરીશું આગળ છે નંબર 10 ટાકણી પેન અને હથોડી તો ટાકણી એ સૌથી નાની હોય છે તેના પર શું કરવાનું છે આપણે ચોરસ થોડી ભારે કોણ આવશે પેન અને એના કરતા ભારે કોણ આવશે હથોડી તો હથોડી પર આપણે શું કરીશું ગોળ કરીશું આટલી સમજ પડી ગઈ ચલો આગળ હોમવર્ક જોઈશું તો આપણું આજનું હોમવર્ક છે કે પ્રકરણ 12 ના આપેલ પ્રશ્નો પાકી નોટમાં લખવા એટલે કે મેં તમને હમણાં આ લેસનમાં બોર્ડ પર બે પ્રશ્નો કરાવ્યા હતા કે ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરો બીજો પ્રશ્ન એવો હતો કે કિગ્રા અને ગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો તો આ બંને પ્રશ્નો તમારે તમારી પાકી નોટમાં લખવાના છે